મિત્રો નમસ્કાર, હું બંછાનિધિ પાની, મ્યુનિસિપલ કમિશનર સુરત. આજ રોજ 9મી મે 2020, શનિવાર સાંજે 5:45. આજ રોજ જે છે, કુલ અત્યાર સુધી નવા 33 કેસો નોંધાયેલા છે. ગઈકાલ સુધી 808 કેસો નોંધાયેલા હતા, આજના 33 મળીને કુલ 841 નવા જે છે અત્યાર સુધીના કુલ કેસોની સંખ્યા છે. અને જે પોઝિટિવિટી રેટ છે એ 5.6% છે. જે મૃત્યુનું બાબત છે, આજે કોઈ મૃત્યુ નોંધાયેલા નથી અને અત્યાર સુધી કુલ મૃત્યુની સંખ્યા 37 છે. જે પ્રમાણે આજ રોજ સુધી મૃત્યુનું જે કેસ ફર્ટાલિટી રેશિયો છે એ 4.4% છે. ડિસ્ચાર્જ થયેલા કેસોની સંખ્યા આજ રોજ 45 છે. સમરસમાંથી 12 લોકોનું ડિસ્ચાર્જ થયું છે અને સિવિલ હોસ્પિટલમાંથી 33 લોકોનું ડિસ્ચાર્જ થયેલું છે. ગઈકાલ સુધી 400 લોકોનું ડિસ્ચાર્જ થયેલા હતા અને આજરોજ 45 નવા લોકોનું ડિસ્ચાર્જ થયા પછી કુલ 445 લોકોનું ડિસ્ચાર્જ થયું છે, જેનો ટકાબારી જે રિકવરી રેટ છે એ 52.9%, એટલે લગભગ 53% સુધી જે છે એ રિકવરી રેટ અત્યારે વધ્યું છે. આજે આ ડિસ્ચાર્જ બાબતે અને રિકવરી રેટ બાબતે હું કહેવા માંગીશ. કેટલા લોકો એ પણ પૂછે છે કે રિકવરી રેટ શેના માટે સુરતમાં સારું છે. રિકવરી રેટ એટલા માટે સારું છે કારણ કે ઇમિડિયેટલી આપણે અર્લી આઈડેન્ટિફિકેશન ઓફ ARI કેસીસ કરી શક્યા છે, જે શક્ય એટલા માટે બન્યું છે કે જે જેમિની સોફ્ટવેર છે એમાંથી આપણને ARIના તમામ કેસો મળે છે. જે પ્રાઇવેટ ક્લિનિકના સાથે સાથે આપણા જે PHC CHC છે એમાંથી જે કેસીસ આવે છે એ પણ જેમિની સોફ્ટવેરમાં આવે છે. એટલે એ તમામ કેસોના વિશ્લેષણ વારરૂમ ખાતે કરી એ વારરૂમ ખાતેથી લગભગ અત્યાર સુધી 25,000થી વધારે લોકોના સંપર્કમાં રહી એ ARI કેસીસના ફોલોઅપ થયા પછી RBSK ડોક્ટર્સના દ્વારા ઘેરે ઘેરે મુલાકાત લેવામાં આવે છે અને ઘેરે ઘેરે મુલાકાત લીધા પછી કેસના સિમ્પટમ્સના આધારે ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ કરવામાં આવ્યું છે. સુરતમાં પહેલા દિવસથી આપણે ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ TTT સ્ટ્રેટેજીના હિસાબે કામ કરીએ છીએ. એટલે આર્લી આઈડેન્ટિફિકેશનના પગલે અત્યારે રિકવરી રેટ ખૂબ સારું એવું થયું છે. આગામી દિવસોમાં પણ આર્લી આઈડેન્ટિફિકેશન થઈ શકે એના માટે જે કાર્યવાહી છે એ કાર્યવાહી ચાલુ જ છે. બીજું એક બાબત, જે ડિસ્ચાર્જ અંગે આજે નવા ભારત સરકારશ્રીના જે પોલિસી છે એ પોલિસી પ્રમાણે અત્યારે જે માઇલ્ડ અને મોડરેટ કેસીસ છે જેમાં 3 દિવસ સુધી સતત અગર ફીવર ના આવે, પહેલા દિવસ જ્યારે કોઈ સિમ્પટમ્સ આવે એ સિમ્પટમ્સ આવ્યાના 10 દિવસ સુધી અગર સતત 3 દિવસ સુધી કોઈ ફીવર નહીં આવે અને એનું ઓક્સિજન સેચ્યુરેશન લેવલ 95%થી અગર બેટર રહે, વધારે સારું રહે, તો એવા તમામ પ્રકારના કિસ્સામાં બીજી વખત નેગેટિવ ટેસ્ટિંગ થાય પછી ડિસ્ચાર્જ થાય, જે પહેલા પોલિસી 2 વખત નેગેટિવ થાય અને પછી ડિસ્ચાર્જ કરવાનું એક પોલિસી હતું, નીતિ હતું, એ ચેન્જ થઈને અત્યારે માઇલ્ડ કેસીસમાં અગર એ સંપૂર્ણપણે 3 દિવસ સુધી બુખાર ના આવે અને એનું ઓક્સિજન સેચ્યુરેશન લેવલ 10 દિવસ પછી એ 95%થી વધારે આવે સતત, તો એ કેસોમાં આપણે કોઈ પણ ટેસ્ટિંગ કર્યા સિવાય ડિસ્ચાર્જ કરી શકીશું. એટલે એ જે નીતિ છે એ અમલ કરવામાં આવ્યું છે અને એના કારણે જે વધારેમાં વધારે ટેસ્ટિંગ કરવું પડતું હતું એ અત્યારે ટેસ્ટિંગ કરવાનું જરૂરિયાત ઊભું નથી. ખાલી જે સિવિયર કેસીસ છે એ તમામ કેસીસમાં નેગેટિવ, એક વખત નેગેટિવ આવવું જોઈએ અને એ ટેસ્ટ કરવાનું ફરજિયાત છે, જે અમલ કરવાનું ચાલુ છે. અને આજરોજ સમરસ ખાતે કુલ જે લોકો પોઝિટિવ પેશન્ટ છે એવા 84 લોકો છે, જે અલગ અલગ ડિસેન્ટ્રલાઇઝ્ડ ક્વોરન્ટાઇન ફેસિલિટીમાં અલગ અલગ ઝોન્સમાં લોકો છે એ 437 લોકો છે અને હોમ ક્વોરન્ટાઇનમાં 1677 લોકો છે. એટલે કુલ 2114 લોકો અલગ અલગ ક્વોરન્ટાઇન ફેસિલિટીમાં છે. અને પોઝિટિવ કેસોનું આજે અગર 33 જણાનું આપણે ઝોન વાઇઝ વિગત જોઈએ તો
સૌથી વધારે આજે બે ઝોનમાં, લિંબાયતમાં 7 અને ઉધનામાં 7, એટલે લિંબાયતમાં આજના 7 મળીને કુલ સૌથી વધારે તમામ ઝોન કરતા 333 કેસો છે, અને ઉધનાના 7 આપણે એડ કરીએ તો 88 કેસો એ આવે છે, અને એ પ્રમાણે સેન્ટ્રલ ઝોનમાં આજે 6 કેસો છે એટલે કુલ 124 કેસો, બરાછા એમાં આજે કોઈ પણ કેસ નથી એટલે કુલ 116 કેસો, બરાછા બીમાં આજે 4 કેસો આવ્યા છે કુલ 16 કેસો, રાંદેરમાં 2 કેસો આવ્યા છે કુલ 50 કેસો, કતારગામમાં 6 કેસો આવ્યા છે એટલે કુલ 88 કેસો, અને અઠવામાં આજે 1 કેસ આવ્યા છે એટલે કુલ 26 કેસો, એટલે કુલ 841 જે છે એ કેસો તમામ ઝોનના મળીને થાય છે, અને આજરોજના 33 થાય છે. જે લેબ ટેસ્ટિંગનું બાબત છે એ 15,276 ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. હોસ્પિટલમાં જેટલા લોકો આવે છે એમાં 216 લોકોનું પોઝિટિવ આવ્યું છે, પણ કમ્યુનિટી સેમ્પલિંગ મારફત જે થઈ રહ્યું છે એમાં 625 આવે છે, અને કુલ પોઝિટિવ 841 અત્યાર સુધી આવે છે. જે એક્ટિવ સર્વેલન્સ કરવામાં આવ્યું છે એ એક્ટિવ સર્વેલન્સ માટે આજરોજ 1387 ટીમો કાર્યરત છે, એમાંથી આપણને 70 એઆરઆઈના કેસીસ આપણને મળ્યા છે. કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવા માટે 211 ટીમો કાર્યરત છે, જેના પાસેથી આપણને 228 કેસો મળ્યા છે. જે અલગ અલગ ફીવર ક્લિનિક છે સ્લમ વિસ્તારમાં એ ગઈકાલ સુધી જે 36 હતા અત્યારે વધારીને 39 ફીવર ક્લિનિક શરૂઆત કરવામાં આવ્યું છે, કુલ 142 કેસીસ છે. જેમિની એપ્લિકેશનમાં 518 જે છે એ આપણને અલગ અલગ હોસ્પિટલમાંથી, પ્રાઇવેટ ક્લિનિક્સમાંથી 304 એઆરઆઈના કેસીસ આપણને મળ્યા છે. એટલે એ જે એઆરઆઈના કેસીસને આપણે એક્ટિવ સર્વેલન્સ અને પાસિવ સર્વેલન્સ મારફત ખૂબ મોનિટરિંગ કરીને આરબીએસકેના ટીમના મારફત એનું ચકાસણી કરાવીએ છીએ. આપણે જે નવા પદ્ધતિ શરૂ કરી છે એપીએક્સ સર્વે, એ એપીએક્સ સર્વેમાં ખૂબ વ્યવસ્થિત રીતે જે છે એ ટીમો કાર્યરત છે. લિંબાયતમાં 627 ટીમો, સેન્ટ્રલ ઝોનના 174 ટીમો, અને બરાછા એના 176, એટલે કુલ એપીએક્સ માટે 977 ટીમો એના અંતર્ગત કામ કરી રહ્યા છે, અને એ લોકો 98,212 જેટલા ઘરો એ લોકો ચકાસણી કરવામાં આવ્યા છે, અને એમાંથી આપણને એઆરઆઈના કેસીસ આપણને મળે છે. આ અંતર્ગત હોમિયોપેથીનું દવાનું પણ ડિસ્ટ્રીબ્યુશન થાય છે, અને સેન્ટ્રલ ઝોનના ક્લસ્ટર જે જાહેર કરવામાં આવેલ છે એમાં પણ હોમિયોપેથીનું દવાનું ડિસ્ટ્રીબ્યુશન થયું છે. એટલે કુલ જે અત્યારે અલગ અલગ વિસ્તારોમાં કામગીરી કરવામાં આવી રહ્યું છે ટીમો દ્વારા, એના સાથે સાથે ડિસઇન્ફેક્શન અને સેનિટાઇઝેશનનું કામો સ્લમ વિસ્તારમાં, ખાસ કરીને કુલ લિંબાયત અને બરાછા એ નું કુલ મળીને 62 જેટલા જગ્યા ઉપર ડિસઇન્ફેક્શનનું કામગીરી કરવામાં આવી છે. ખૂબ મોટા પ્રમાણમાં સ્લમ એરિયામાં અત્યારે ફોકસ કરવામાં આવ્યું છે. સ્લમ એરિયામાં 277 ટેમ્પરરી વોશ બેસિન્સ ક્રિએટ કરવામાં આવ્યું છે, જેમાં પૈકી 240 જે ફૂટ ઓપરેટેડ છે એ ફૂટ ઓપરેટેડ વોશિંગ મશીન્સ છે, અને લોકો વધારેમાં વધારે હાથ ધોવે એના માટે આ વ્યવસ્થા કરવામાં આવ્યું છે, અને ત્યાંની જે ટીમ છે એ ટીમ પણ લોકોને પ્રેરણા આપે છે કે વધારેમાં વધારે લોકો આ હેન્ડ વોશ મશીન્સ એ લોકો ઉપયોગ કરે. નવા જે વ્યવસ્થા છે એ એપીએક્સ સ્ટ્રેટેજીના સાથે સાથે ઓલરેડી જે પ્રચાર પ્રસાર ગાડી છે એ 60 જેટલા રિક્ષાઓ એ અલગ અલગ સ્લમ વિસ્તારોમાં ફરે છે, અને 453 ડોર ટુ ડોર વ્હીકલમાં કોરોના અંગેનું પ્રચાર પ્રસાર કાર્યવાહી કરવામાં આવી રહ્યું છે. આજરોજ સોશિયલ ડિસ્ટન્સિંગ માટે 13 વ્યક્તિઓને 13,200 રૂપિયાનું દંડ કરવામાં આવ્યું છે. માસ્ક વગરના 23 લોકોને 23,000નું દંડ કરવામાં આવ્યું છે, અને સેનિટાઇઝરના ઉપયોગ ના કરવા બદલ 10 લોકોને 2,100નું, અને અલગ અલગ દુકાનો જે છે એમાંથી 69,600 રૂપિયાનું દંડ વસૂલ કરવામાં આવ્યું છે. કુલ આજરોજ અલગ અલગ જગ્યાઓ ઉપર 4,101 સ્થળો ઉપર ડિસઇન્ફેક્શનની કામગીરી કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કુલ 1,85,000
480 સ્થળોનું ડિસઇન્ફેક્શનનું કામગીરી કરવામાં આવ્યું છે. જે વેસ્ટ કલેક્શન છે, બાયોમેડિકલ વેસ્ટ કલેક્શન, એ અલગ રીતે વ્યવસ્થા એ પણ કાર્યરત છે. અને સ્વૈચ્છિક સંસ્થાઓ અને દાતાઓ અત્યારે ખૂબ સરસ રીતે ભોજન વ્યવસ્થા પણ એ ઉપાડે છે. અને સ્વૈચ્છિક સંસ્થાઓ અને એ લોકોના મદદથી અને સુરત મહાનગરપાલિકાના સાથે સાથે તમામ મળીને 4,85,100 ફૂડ પેકેટનું ભોજન વ્યવસ્થા કરવામાં આવ્યું છે. અને લોકોના દ્વારા જે 4,50,77,325 રૂપિયાનું સહાય અત્યાર સુધી એસએમસીને મળ્યું છે. ઓવરઓલ અત્યારે જે પ્રમાણે લિંબાયત અને સેન્ટ્રલ ઝોન ઉપર ફોકસ કરવામાં આવી રહ્યું છે, અને એ જે લિંબાયતના જે એરિયાઝ છે એ એરિયાઝ ઉપર ખૂબ મોટા પ્રમાણમાં અત્યારે ટીમો લગાડીને ત્યાં સંપૂર્ણપણે એક આઇલેન્ડ સ્ટ્રેટેજી ઉપર કામ કરવામાં આવ્યું છે. અને આશા છે કે અલગ અલગ વિસ્તારોમાં લોકો સંપૂર્ણપણે લોકડાઉનને પાલન કરે, અને કોઈ પણ રીતે લોકડાઉનને પાલન ના થાય તો જે લોકડાઉનનું પાલન નથી કરતા એ લોકોને ચેપ લાગવાનું સૌથી વધારે ચાન્સીસ છે. એટલે જે લોકો લોકડાઉનને પાલન ના કરે એ લોકોનું અત્યારના તબક્કે આપણે જોયું છે કે એ લોકોને વધારેમાં વધારે ચેપ લાગ્યું છે. એટલે જે લોકો લોકડાઉનનું પાલન નથી કરતા એ લોકોને ચેપ લાગવાનું શક્યતા સૌથી વધારે છે. એટલે કોઈ પણ રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક એ ખૂબ જ જરૂરિયાત વિષય છે. સોશિયલ ડિસ્ટન્સિંગ જે છે એ સોશિયલ ડિસ્ટન્સિંગનું અગર પાલન ના થાય તો ચેપ ઝડપથી લાગવાનું શક્યતા છે. લોકોને વિનંતી છે કે કોઈ પણ રીતે અત્યારે આપણા જીવનશૈલી સોશિયલ ડિસ્ટન્સિંગનું કરવું જોઈએ. કારણ કે કેટલા કિસ્સામાં આપણે જોયું છે કે લોકો ઇમોશનલી આવીને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા નથી. હું બધાને એક વિનંતી કરું છું કે આપણે અગર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ના થાય તો જે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી કરતા એ લોકોને ચેપ લાગે, અને એ લોકોના દ્વારા બીજા લોકોને પણ ચેપ લાગે. એટલે જરૂરી છે કે આપણે માસ્ક પહેર્યા વગર ઘરેથી નહીં નીકળીએ, અને અગર જ્યારે નીકળીએ તો માસ્કના સાથે સાથે કોઈ પણ જગ્યામાં આજે સોશિયલ ડિસ્ટન્સિંગ જે એને 2 ગજની દૂરી કહીએ છીએ એને અચૂક રીતે એ પાલન થાય, અને કોઈ પણ ભીડભાડ વાળું જે વસ્તુ છે એ આપણે નહીં કરીએ. અને જે કોરોના યોદ્ધાઓ છે એ યોદ્ધાઓને જાહેરમાં કોઈ પણ સન્માનની જરૂરિયાત નથી. અત્યારે મનમાં આપણે જેટલા પણ સિવિલ હોસ્પિટલમાં કામ કરે છે, જેટલા પણ સમરસ હોસ્ટેલમાં કામ કરે છે, જેટલા પણ સફાઈ કર્મચારી કામ કરે છે, જેટલા પણ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કલેક્ટર ઓફિસના અને પોલીસ કમિશનરશ્રીના ઓફિસમાં ના જેટલા લોકો કામ કરે છે એ લોકોના આપ અંતરથી સન્માન કરો છો અને કરશો એવું મને સંપૂર્ણ રીતે ખાતરી છે. કોઈ પણ રીતે આ જે સન્માન છે એ આપણે ઇમોશનલ થઈએ નહીં, અને આપણે ઈચ્છીએ કે આ તમામ કોરોના યોદ્ધાના અગર ખરેખર સન્માન આપણે ઈચ્છીએ છીએ તો આપણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીએ તો ઓછામાં ઓછા ચેપ થાય. તો આજે કોરોના યોદ્ધા સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ જગ્યા ઉપર જે લડી રહ્યા છે એનું પર જે બર્ડન છે, છેલ્લા 47 દિવસથી જે કામ કરે છે એનું મહેનત પાણીમાં જશે. એટલે મારા વિનંતી છે કે કોઈ પણ રીતે જે સન્માન છે એ સન્માન આપણા મનમાં સન્માન રાખીએ, અને ખરેખર કોરોના યોદ્ધાને અગર સન્માન કરવાનું હોય તો સોશિયલ ડિસ્ટન્સિંગનું અને માસ્ક પહેરવાનું ચાલુ રાખીએ. ધન્યવાદ.